અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં વખતે અનામત ફેક્ટર અસરકારક રહેશે અનામતને કારણે પચાસ ટકા કોર્પોરેટરના પત્તા કપાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ચૂંટણી પહેલા આજે અમદાવાદ ભાજપની સંકલન બેઠક મળી છે લોકસભા વાઇઝ ગાંધીનગર લોકસભા અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બેઠક અનામત થઈ છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે આ વખતે બેઠકો અનામત થઈ છે આ પહેલા એક થી એકવીસ વોર્ડમાં બેઠકો અનામત હતી વધુ વિગતો સાથે અમારા સહયોગી કિંજલ મિશ્રા જોડાઈ ચૂક્યા છે કિંજલ ભાજપની સંકલન બેઠક મળી છે ખાસ કરીને આ બેઠકમાં કયા કયા મુદ્દા ઉપર ચર્ચા જી ભાજપની સંકલન બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યું છે હાલમાં જો વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભાની સંકલન બેઠક ચાલી રહી છે કિરીટ સોલંકી જે પોતે પાર્લામેન્ટરી બોર્ડના મેમ્બર પણ છે તે પોતે બેઠકમાં ઉપસ્થિત છે કેમ કે ગાંધીનગર લોકસભાની બેઠક છે ત્યારબાદ અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠકો લોકસભા વાઇસ મળશે અને તેના જે વોર્ડ છે તે વોર્ડના ધારાસભ્ય જે વોર્ડ વિધાનસભામાં આવે છે તે વિધાનસભાના ધારાસભ્યો સંલગ્ન જો મંત્રી હોય તો મંત્રી આ તમામ લોકો બેઠકમાં ઉપસ્થિત રહેશે આજે જે અંતિમ ઓપિનિયન છે અંતિમ ઓપિનિયન લેવામાં આવી રહ્યો છે અને તે ના આધારે જે પેનલ છે તે પેનલ બનાવવામાં આવશે સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે જે પેનલ બનશે એ જ પેનલને સીધી પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવશે અને ત્રણ પેનલમાંથી જે નામ છે તે નક્કી કરવામાં આવશે જોકે આ વખતની જે ઘટનાક્રમ થયો છે તેમાં એ પ્રમાણે છે કે ટોટલ અમદાવાદની જો વાત કરવામાં આવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અડતાલીસ વોર્ડ છે અડતાલીસ વોર્ડમાં અત્યાર સુધી જે અનામત હતું તે એકથી વીસ વોર્ડમાં હતું અને હવે જે અનામત છે તે એકવીસ થી અડતાલીસ વોર્ડમાં છે એટલે અનામતના કારણે

બોર્ડ છે કે ત્યાંના જે કોર્પોરેટરો છે એ રિપીટ થઈ શકે છે જો વાત કરવામાં આવે ચાંદોડિયાની તો ત્યાંથી દિનેશ દેસાઈ રિપીટ થઈ શકે છે માફ કરશો ગોતામાંથી દિનેશ દેસાઈ રિપીટ થઈ શકે છે તો ચાંદોડિયામાંથી રાજેશ્વરી પંચાલ રિપીટ થઈ શકે છે ચાંદખેડામાંથી જયંતિ જાધવ રિપીટ થઈ શકે છે સરદારનગરમાંથી બિપિન સિક્કા રિપીટ થઈ શકે છે અસારવામાંથી બિપિન પટેલ રિપીટ થઈ શકે છે એટલે કે આવા અઠ્યાવીસ નામ છે કોમલ કે આ અઠ્યાવીસ કોર્પોરેટરો કે જેમની છેલ્લા પાંચ વર્ષની કામગીરીને પાર્ટી દ્વારા હાલમાં ગ્રાહ્ય રાખવામાં આવી રહી છે પેનલમાં તેમનું નામ મૂકવામાં આવી રહ્યું છે તેની સાથે જ જે જાતિગત સમીકરણોની સાથે અનામતનો જે રોસ્ટર બદલાયું છે તેમાં પણ આ જે અઠ્ઠાવીસ જેટલા કોર્પોરેટરો છે વર્તમાન કોર્પોરેટરો તે ફિટ બેસી રહ્યા છે તો એક શક્યતા એ પણ આવી રહી છે કે આ અઠ્ઠાવીસ કોર્પોરેટરોને રિપીટ કરી શકાય છે તેની પર પણ ચર્ચા ચાલી રહી છે કોમલ જે કિંચલ આભાર સમગ્ર માહિતી બદલ તો હવે અનામતની અસર જોવા મળશે કે જેમાં આ વખતે એકવીસથી લઈને બેતાળીસ સુધીની જે બેઠકો છે તે અનામત છે